सस्ता में ऑटोमेटिक घोड़ियो एटले के पारणो तमे क्यांथी खरीदी शको, केटली गेरंटी केटली वोरंटी आवे छे, तमाम बाबतो जाणीशु आ वीडियो में। दोस्तों आज एक खास प्रोडक्ट तमने देखाड़वानो छे। आ प्रोडक्ट छे ऑटोमेटिक पारणो एटले के ऑटोमेटिक घोड़ियो। जो तमे आने हूँ झूलावतो नथी, छतां पण आ पारणू झूली रह्यु छे। तो हवे आ पारणू कई रीते वर्क करे छे, आनी किंमत शुं छे, केटला किलोनुं बाळक जे छे आमां झूली शके छे, केटली हाइट होवी जोईए, तमाम बाबतो जाणीशुं। त्યારે હું આવી ગયો છું ઝૂમ આર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની એક ફર્મમાં જે આવેલી છે અમદાવાદના નરોડા વિસ્તારમાં, અને આપણી સાથે જયમીનભાઈ કે જેમના ઓનર પણ છે, એમની પાસેથી ખાસ જાણીશું કે તેમની જે આ ઓટોમેટિક ક્રેડલ એટલે કે જે પારણું છે એની વિશેષતાઓ શું છે। અને ખાસ વિશેષતા એ છે કે પહેલાં જે લાકડાના ઘોડિયા આવતા હતા, બરોબર, લાકડાના ઘોડિયા ટ્રાવેલિંગમાં અનુકૂળતું નહોતું, હાજી બરોબર, એટલે પછી એસએસના ઘોડિયા કર્યા, અને અલગ અલગ વેરાયટી આવે, જેમ કે અલગ અલગ વેરાયટી, કે આ જે ઘોડિયું છે ને આ પુશ બટન વાળું ઘોડિયું છે કે મૂવેબલ, ઓકે, કે ઇઝીલી ફિટ કરી શકો ને ઇઝીલી તમે ટ્રાવેલિંગમાં ગમીને ફિટ કરી શકો, અને પ્લસ ઓટોમેટિક છે, બરોબર। આપણી આ કીટ આવે ઝૂમ આર્ટ બ્રાન્ડની, આપણે પોતાનું બધું મેન્યુફેક્ચરિંગ છે, અચ્છા, અને કીટ આવે, અને પછી બીજું એક આ ઘોડિયું આવે એનઆરઆઈ ઘોડિયું, ઓકે, સેમ આની જેવું જ છે, પણ આમાં નટ બોલ વાળું આવે, ઓકે, એમાં અલગ અલગ ડિઝાઇન ને અલગ અલગ શેપ છે, વર્ક બંને સેમ જ કરે છે। તો ટૂંકમાં જયંતભાઈ હું જે સમજી રહ્યો છું, હવે જો આપણે બેમાંથી કોઈ ઝૂલાવતા નથી છતાંય ઝૂલી રહ્યું છે, તો આ સેનાથી ચાલે છે? આ ઓટોમેટિક કીટ આવે, ઓકે, ઇલેક્ટ્રિક કીટ, ઓકે, જે આપણે એસીમાંથી ડીસી પાવર કન્વર્ટ કરેલું છે 12 વોલ્ટનું, ઓકે, એટલે જેથી કરીને આ ઓટોમેટિક ઝૂલા રાખે છે, એને એક જ સ્પીડમાં ચાલે છે, અને સ્પીડ તમે પ્લસ માઇનસ કરી શકો, એટલે સ્પીડને પણ તમે મેન્ટેન કરી શકો। માન લો કે ઘણા બાળક એવા હોય કે જેને વધારે સ્પીડથી નીંદર આવતી હોય, ઘણા એવા હોય કે જેને ઓછી સ્પીડમાં નીંદર આવતી હોય, તો એ પણ તમે મેનેજ કરી શકો? હા, એ પણ મેનેજ કરી શકીએ, સ્પીડ આપણે પ્લસ માઇનસ કરી શકીએ, ઓકે ઓકે। અને મારે જાણવું છે કે કન્ટિન્યુ કેટલા સમય સુધી આ ઝૂલે? કન્ટિન્યુ 24 કલાક, એટલે ટૂંકમાં એક વખત તમે સ્વિચ ઓન કરી દો તો 24 કલાક સુધી ઝૂલાઈ શકો, 24 કલાક સુધી તમે ઝૂલાવી શકો। ડીસી પાવર હોવાથી આમાં મોટર ગરમ થતી નથી, કોઈ જગ્યાએ શોર્ટ સર્કિટ ને એવું કશું કંઈ થતું નથી, કારણ કે ડીસી પાવર કદી ગરમ ન થાય, આમાં શોર્ટ લાગવાની કોઈ પણ પ્રકારની શક્યતા નથી, કારણ કે 12 વોલ્ટ ડીસી પાવર આવે છે, એસીમાંથી ડીસી કન્વર્ટ કરેલું છે, જે મને લાગે છે કે મોબાઈલ જે ચાર્જિંગ કરતા હોય એ મુજબનું જ આવતું હોય, હા બસ બરાબર, મોબાઈલ ચાર્જિંગ જેટલો જ પાવર ઉપાડે છે, અને 12 વોલ્ટ ડીસી પાવર આવે, એટલે આમાં પ્લસ આનું જે એડેપ્ટર આવે ને, એડેપ્ટર ઘોડિયા કરતા અલગ રહેશે, અને 11 ફૂટ લાંબો કેબલ આવે છે, અચ્છા, 11 ફૂટ લાંબો, ઓકે, અને આનું કેબલ પણ હેવી કેબલ છે, તમે જોઈ શકો છો, ઓકે, આ ડીસી પિન છે, આ મોબાઈલ ચાર્જ કરતા હોય એ મુજબનું જ પિન છે આખી, ઓકે, એ ટાઈપની જ પિન છે, જી, આમાં ઘોડિયામાં અલગ અલગ વેરાયટી આવે, જેમ કે 4 ફૂટનું ઘોડિયું છે, એનઆરઆઈ ઘોડિયું છે, પુશ બટન ઘોડિયું છે, અને પ્લસ આપણી જે કીટ છે, કીટ આપણી કોમન કીટ છે, કે ગમે તે ઘોડિયામાં ફિટ થઈ જાય, એટલે કીટ સેમ રહેશે, કીટ સેમ રહેશે, ઘોડિયું કોઈ પણ પ્રકારનું એમાં લાગી જશે, કોઈ પણ પ્રકારના ઘોડિયામાં લાગી જશે। સપોઝ કે લાકડાનું ઘોડિયું હોય, તમારી પાસે જૂનું ઘોડિયું હોય લાકડાનું, બરોબર, તો એમાં પણ કીટ લાગી જશે, અચ્છા, એમાં પણ કીટ લાગે, એટલે આખો કોમ્બો જે છે લેવાની જરૂર નહીં, માની લો કે ઘણાય પાસે ઘોડિયું છે પણ એને હવે ઓટોમેટિકમાં બનાવવું છે, તો તમારે ખાલી કીટ મંગાવી લેશે અને ફિટ કરી દેશે, ઇન્સ્ટોલ કરી દેશે, તો પણ ચાલશે। કીટની પ્રાઇસિંગ શું હશે, ગેરંટી વોરંટી શું હશે? કીટની પ્રાઇસિંગ માર્કેટમાં આમ 4500-5000 રૂપિયા, ઘણી વધારે, એમાં આપણે 30% ડિસ્કાઉન્ટ આપીએ છીએ, અને આપણું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે, તમે પોતે જ બનાવો છો? પોતે જ બનાવીએ છીએ, પોતે જ, ઓકે, તો કેટલામાં પડે માણસને કીટ? માણસને શિપિંગ સાથે 3200 પડે છે, એટલે માની લો કે ગુજરાતના કોઈ શહેરમાં રહે છે તો 3200 રૂપિયા માઇનસ કરવાને પહોંચી જશે, 3200 રૂપિયામાં ઓનલી ફોર કીટ, ઓકે, ખાલી કીટ, હા, અને માની લો કે આપણે ઘોડિયું પણ લેવું છે અને કીટ પણ, આખે આખો કોમ્બો લેવો છે, તો કેટલામાં પડે? આખે આખો કોમ્બો લેવો તો 5000માં પડે, 5000 રૂપિયામાં પડે, એમાં જે કુરિયર સર્વિસ એ પણ આવી ગયું, બધું એના ઘર સુધી પહોંચી જશે, બધું આવી ગયું, એમાં 5000માં બધું આવી ગયું, અને એ જ કોમ્બો તમે માર્કેટની અંદર કે શોપ ઉપર કે એમેઝોનમાં તમે લેવા જાઓ તો એ જ કોમ્બો તમને 7500માં, 7000 ઉપર તો બધા આવે છે, તો મને ખબર છે, ઘણા કસ્ટમરની રિક્વાયરમેન્ટ હતી, ઓકે, કે મારી પાસે જોડિયા બાળક છે, અચ્છા, તો કે અમારે શું કરવું, કે અમારે કે બબે ઘોડિયા લેવા પડે છે, બબે અલગ લેવા પડે છે, કે ખર્ચો અમને પોસાતો નથી, કે તમે એવું કાંઈક કરો ને કે એક જ ઘોડિયાની અંદર બંને બાળકો સૂઈ શકે, અચ્છા, એના માટે સ્પેશિયલ અમે આ ઘોડિયું બનાવ્યું છે, વાહ, એના માટે જો તમે કીટની અંદર, હા જી, તો એક જ ખોયાની અંદર 2 ડિવાઇસ આપણે આપેલા છે, એક સાથે બે બાળકો ઝૂલી શકે, વીજળી ઉપર ચાલે છે તો બિલ પણ કેટલું આવતું હશે એ જરા વિશે, એના વિશે પ્રકાશ પાડો ના। બિલમાં એવું છે કે બિલ એટલું બધું નથી આવતું, કારણ કે 12 વોલ્ટ ડીસી પાવર છે, જે મોબાઈલના ચાર્જિંગમાં જેટલું બિલ આવે છે ને એટલું જ બિલ આમાં આવે છે। આમની એક ખાસિયત એ છે કે તમારા બાળકની પૂરતી ઊંઘ કરવા માટે, કે સતત તમે જે હાથેથી જે રીતે નોર્મલ જે બાળકને હિસકાવતા હોય, બરોબર, એ તમારે થાકી જાવ એટલે તમે 1 સેકન્ડ કે 2 સેકન્ડ કે 1 મિનિટ પૂરતું બંધ રહી જાય, બાળકની નીંદર ઉડી જાય, બાળક વિક્ષેપ પડે, હા, રોડવા મળે, એટલે બાળકનો વિકાસ કરવા માટે કે સતત ઝૂલાવે છે, અને એક જ સ્પીડમાં,
સ્પીડ તમે સેટઅપ કરી લીધું 4 ઉપર કે 5 ઉપર કે 6 ઉપર કે 3 ઉપર, જી જી, બરાબર, એ સ્પીડમાં કન્ટિન્યુ ચલાવ્યા રાખશે, જેથી કરીને બાળકની પૂરતી ઊંઘ થાય. આપણે આમાં સ્પીડ આપેલી છે, એક નંબરથી માંડીને ઠેર લગી. ઓકે, સ્પીડ તમે પ્લસ માઇનસ કરી શકો. આ લાઈવ ડેમો તમને દેખાડી રહ્યો છું એટલે તમને આખી પ્રોડક્ટ વિશે ખબર પડી જાય. સ્પીડ વધી આપણી. ઓકે, વધી. સ્પીડમાં આપણે એવું હોય છે કે જેમ જેમ બાળકનો વજન વધતો જાય, મેક્સિમમ સ્પીડ આપણે તો ન થાય, મેક્સિમમ બાળકનો વેટ 3 કિલો થી લઈને 20 કિલો સુધી ચાલે. હું તમને એ પૂછવાનો હતો કે ભાઈ કેટલા કિલોનું વજન હોય બાળકનું મેક્સ ટુ મેક્સ, તો આમાં એને વાંધો ના આવે. 20 કિલો. હવે મેં સાંભળ્યું છે કે તમારી પ્રોડક્ટ વિદેશોમાં પણ ઘણી બધી એક્સપોર્ટ થાય છે. એક્સપોર્ટ આપણે ત્યાં પણ ઘણી બધી લોકપ્રિય છે, તો કયા કયા દેશમાં તમારી પ્રોડક્ટ જાય છે? મારી આ પ્રોડક્ટ યુએસ છે, કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, જર્મની છે, ફ્રાન્સ છે, લગભગ મેક્સિમમ 20 કન્ટ્રીમાં જાય છે પ્રોડક્ટ મારી. જ્યાં આપણા ગુજરાતી લોકો વસેલા છે અલગ અલગ કન્ટ્રીમાં, જી જી, બધી જગ્યાએ આપણી પ્રોડક્ટ જાય છે. પણ એમાં ઘણી વખત કેવું છે કે ઘણા બધા દેશો એવા છે ને કે જ્યાં પેલું પિન અલગ હોય છે ચાર્જિંગ માટેની, રાખવા માટે, તો એના માટે અલગ વ્યવસ્થા છે તમારી પાસે? હા, એના માટે આપણે અલગ વ્યવસ્થા છે. જેમ કે દુબઈની પિન હોય તો દુબઈની પિન અલગ હોય છે, બરાબર, અને પ્લસ દુબઈના વોલ્ટેજ પ્રમાણે અમારે આમનું જે એડેપ્ટર આવે એ એડેપ્ટર અમે બનાવેલું છે. યુએસમાં કીટ મોકલી, બરાબર, કદાચ ત્યાં ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો તો અમે બંને તાલે કીધું વિડીયો કોલ ઉપર જ સોલ્યુશન કરીએ છીએ. કારણ કે આ કીટમાં મેન્ટેનન્સ 0-0 છે. ઓકે, 0-0 મેન્ટેનન્સ. ઓકે, તો અમારી બીજી એક બ્રાન્ચ છે યુકે લંડનમાં. ઓકે, અમારી પોતાની જ બ્રાન્ચ છે ઝુમાટ પ્રાઇવેટ લિમિટેડ નામની, આ જ નામની, બરાબર. ઓકે, ત્યાંથી અમે કસ્ટમરને સર્વિસ આપીએ છીએ. અને માની લો કે ગુજરાત અથવા તો ભારતમાં કોઈ વ્યક્તિએ મંગાવ્યું, સ્પીડને લઈને કંઈક ઇસ્યુ આવ્યા અથવા તો ચાલુ નથી થતું, બંધ નથી થતું, તો એ કઈ રીતે તમને સર્વિસ અથવા કરાવે વગેરે વગેરે? અમે સર્વિસ બંને તરીકે કીધું વિડીયો કોલ ઉપર સર્વિસ આપીએ છીએ. કદાચ કોઈ ફેરફાર બદલવાના થયા હોય, જી, બરાબર, તો જેટલું ફાસ્ટ બને એટલું, સ્પીડમાં બને એટલું અમે અહીંથી સ્પેરપાર્ટ મોકલી દઈએ છીએ કસ્ટમરને. અચ્છા, અમે કીટ પાછી રિપ્લેસ નથી મંગાવતા. અચ્છા, અમે અહીંથી સ્પેરપાર્ટ મોકલી દઈએ છીએ. ઓકે, સત્તા એવું લાગે તો કોઈ કસ્ટમરને અમે બીજી કીટ આપી દઈએ છીએ, હા, રિપ્લેસ કરી દઈએ. અને એ રિપ્લેસ કરવા માટે જેટલું બને એટલું સ્પીડમાં અમે કામ કરીએ છીએ. અહીંથી અમે બીજી કીટ આપી દઈએ, એ કીટને બીજા દિવસે પહોંચી જાય છે, પછી એ કસ્ટમર કીટ આપને રિટર્ન કરે છે. તો આને ઇન્સ્ટોલ કઈ રીતે કરશે? ઇઝી છે કે તમારી જરૂર પડશે? ઇન્સ્ટોલેશન આનું બહુ ઇઝી છે. ઓકે, આપણે યુટ્યુબની અંદર ઇન્સ્ટોલેશન આપણે વિડીયો મૂકેલો છે, બરાબર. છતાં આપણે તમને કીટ બતાવું. આ કીટ છે દોસ્તો, તો કીટમાં શું શું આવે છે હું તમને જણાવું. સૌથી પહેલા તો આ બ્રોશર આવે. ઓકે, એક તો આપણી મેઇન પ્રોડક્ટ છે કીટ, આપણી આ કીટ છે મેઇન, જે છે આપણું હૃદય જેને કહેવાય, હાર્ટ, એ આ છે, હાર્ટ આ છે. ઓકે, આના ઉપર બધું વર્ક કરે છે. ઓકે, પછી શું આવશે આ કીટમાં? ને બીજી એક પ્રોડક્ટ છે સામીનો હુક. ઓકે, જી જી જી, આ ટાઈપનો હુક આવશે. ઓકે, સૌથી મહત્વનું છે આ પાવર સપ્લાય, જી, એના વગર તો ચાલે જ નહીં. આના વગર ચાલે નહીં, જી. આ પાવર સપ્લાય અલગ અલગ કન્ટ્રીના અલગ અલગ પાવર સપ્લાય અમે આપીએ છીએ. ઓકે, યુકે નું પાવર સપ્લાય અલગ હોય છે, આ તો ભારત ઓસ્ટ્રેલિયાનું અલગ હોય છે, આ તો ભારતમાં ગમે ત્યાં ચાલી જશે, આ ઓન્લી ફોર ભારત માતાનું છે. ઓકે, હવે આ કીટ લઈ લીધી, એના ઘરે પહોંચી ગઈ, તો ઇન્સ્ટોલ કરતા કેટલી વાર લાગે? 2 મિનિટ. 2 મિનિટમાં ઇન્સ્ટોલ થઈ જશે. જો હું તમને બતાવી દઉં. ઓકે, કે 2 મિનિટ કઈ રીતે કહું છું, જી જી જી, ઇન્સ્ટોલ કરવા માટે આ ઉપરનો ખાલી આ 2 જગ્યાએ ફિટ થાય. ઓકે, એટલે આ જ ખાલી તમારે 2 જ બોલ્ટમાં ટાઈટ કરવાના છે. ઓકે, એટલે ઇઝીલી ફિટ થઈ જશે, 2 મિનિટમાં ઇન્સ્ટોલ થઈ જશે. 2 મિનિટમાં ઇન્સ્ટોલ થઈ જશે. તો આ શું બહાર લઈ જાય તો પણ ચાલે? ક્યાંક ફરવા ગયા હોય, માની લો કે ટ્રાવેલિંગ માટે. હા, આનું જે પેકિંગ છે ને 2 ફૂટમાં થઈ જાય છે. અચ્છા, એટલે એકદમ નાનું પેકિંગ થઈ જાય છે. આ જ કેડલ આપણે આમાં છે. ઓકે, પ્લસ આનો વેટ છે 7 કેજી. 7 કેજી. 7 કેજી વેટ છે. 7 કેજી. ઓકે, આ 2 ફૂટમાં પેકિંગ થઈ જાય. આ ઘોડિયું ગુજરાતમાં એટલું બધું નથી ચાલતું, ગુજરાતી કલ્ચરમાં આ ઘોડિયું નથી આવતું. આ ઘોડિયું સાઉથના કલ્ચરમાં, તમિલનાડુ, તમિલનાડુ, બેંગ્લોર છે, કર્ણાટક છે, હૈદરાબાદ છે, ત્યાં સૌથી વધારે આ ઘોડિયું ચાલે છે. એનું કારણ શું? એનું કારણ કે આપણે જે ગુજરાતમાં જે છઠ્ઠી કરીએ ને, છઠ્ઠી કે 6 દિવસ 7 દિવસ પછી છઠ્ઠી કરીએ, બરોબર, ત્યાંની એક રસમ છે. ઓકે, સાઉથમાં એક રસમ છે કે બાળકને ઘોડિયાની ફરતી બાજુ 7 વખત. અચ્છા અચ્છા, સમજી ગયો. એટલે 7 વખત જે છે બાળકને ઝુલાવવાનું હોય, એટલે નીચે સ્પેસની જરૂર પડે. તો આ ઝુમાટ વાળા જે છે એ ગુજરાત વાળા માટે તો બનાવે જ છે, પણ સાઉથ વાળા માટે પણ પ્રોડક્ટ બનાવે છે. તો આ ઝુમાટની આ પ્રોડક્ટ હતી ઓટોમેટિક ઘોડિયું, ઓટોમેટિક પારણું. તમારા ઘરે મંગાવો ઝુમાટનું આ ઓટોમેટિક ઘોડિયું. આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરી દો, અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને માની લો કે જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા પેજને લાઇક અને ફોલો કરી દો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.